नमस्कार विद्यार्थी मित्रों, कॉन्सेप्ट ट्यूशन क्लासीस ने यूट्यूब चैनल पर हूँ भावेश सर आप सौनु स्वागत करूँ छूँ। विद्यार्थी मित्रों, आज आप जोवाना छे उदाहरण 2.9। आप उदाहरण दाखलाओ जोता छे। आ छे उदाहरण नंबर 2.9। चलो हवे रकम में तमने आवुं कीधुं छे कि आकृति में दर्शाया मुजब 10 माइक्रोफेराडे चार कैपेसिटरन ने एक नेटवर्क 500 वोल्ट सप्लाय साथ जोड़ेल छे। चलो हवे समझाई दो, अहीं तमने दरेकना कैपेसिटन्स आपेला छे, बराबर। केटलुं कैपेसिटन्स छे? तो C1 इज इक्वल टू C2 इज इक्वल टू C3 इज इक्वल टू C4 इज इक्वल टू केटला आपी दे तमने 10 माइक्रोफेराडे। एटले लखी देवुं अहीं 10 माइक्रो एटले केटला 10^-6 फेराडे, बराबर। आटला कूलमना आ चार कैपेसिटर छे C1 C2 C3 C4, ए लोकोनो एक नेटवर्क आपी दीधो। तो तेमने शुं कीधुं? नेटवर्कनो समतुल्य कैपेसिटन्स अने दरेक कैपेसिटर पर विद्युत भार शोधो, बराबर। चलो हवे संभळो, समतुल्य कैपेसिटन्स एटले शुं? 10मा धोरणमां आपणे भणी गया, तमने याद होय तो याद करो। खबर, पेलो बे अवरोधो आवता, आ एक अवरोध छे R1, बराबर, आ एक बीजो अवरोध छे R2, बराबर। आ बंनेने आपणे, चलो आनो 10 छे, आ पण 10 छे, એને આપણે આ 10 વોલ્ટની બેટરી સાથે કે 20 વોલ્ટની આ બેટરી સાથે શ્રેણીમાં જોડી દઈએ, તો હવે આ બેનો સમતુલ્ય અવરોધ આપણે જોડવો હોય, બરાબર, આ બેનો સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો R=R1+R2 થાય, બરાબર। તો આ અવરોધને, આ નેટવર્કનો સમતુલ્ય અવરોધ કહેવાય, સમજી ગયા? હવે અવરોધ અલગ વસ્તુ છે અને કેપેસિટર અલગ વસ્તુ છે, કેપેસિટન્સ અલગ વસ્તુ છે। ચાલો, તો હવે તમને અહીંયા આ નેટવર્ક આપેલું છે, દરેકનો કેપેસિટન્સ આટલો છે, તો તમને એવું કીધું કે આખું જે નેટવર્ક છે એનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય, આખાનું કેટલું થાય, બરાબર। તો એ આપણે શોધવાનું છે। તો એકદમ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો, મેં તમને આની થિયરી ભણાવેલી જ છે, બરાબર। શું ભણાવેલું છે થિયરીમાં? કે આપણે કેપેસિટરોને શ્રેણીમાં જોડી દે। જો અહીં જોજો, શ્રેણી જોડાણ કોને કહેવાય, ખાસ ધ્યાન આપજો, શ્રેણી જોડાણ કોને કહેવાય? તો વિદ્યુત પ્રવાહને વહેવા માટે એક જ માર્ગ મળે, એક જ માર્ગ, તો એવા જોડાણને શું કહેવાય? શ્રેણી જોડાણ, બરાબર। તો અહીં તમે જુઓ, C1 C2 C3 આ બધાને વિદ્યુત પ્રવાહ માટે એક જ માર્ગ મળે છે, એટલે અહીં આપણે લખી દઈએ, આ તમારું સોલ્યુશન અહીંથી ચાલુ થશે। લખો અહીંયા કે અહીં, બરાબર, કોણ? તો C1 C2 અને C3 કેવી રીતે જોડેલા છે? શ્રેણીમાં છે, બરાબર। ચાલો, જ્યારે આપણે કેપેસિટરોને શ્રેણીમાં જોડીએ, કોઈ કેપેસિટરો શ્રેણીમાં જોડેલા હોય, તો તેના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું થાય? શ્રેણી જોડાણમાં છે, આથી આપણે લખીએ, બરાબર, સૂત્ર શું થશે? આ એમનો સમતુલ્ય કેપેસિટન્સ 1/C-1/C1+1/C2+1/C3 થશે, સમજી ગયા? ચાલો, યાદ રાખજો, યાદ રાખવાની જરૂર નથી, તમે થિયરીમાં ભણેલા જ છે। જ્યારે આપણે કેપેસિટરોને શ્રેણીમાં જોડીએ, તો એના સમતુલ્ય કેપેસિટન્સનું સૂત્ર શું થાય? 1/C1+1/C2+1/C3, ચાર જોડેલા હોય તો ચાર, n જોડેલા હોય તો n, બરાબર। C1 C2 C3ની વેલ્યુ આપણે આટલી આપેલી જ છે, બરાબર, એને આપણે 10^6 છે ને, આપણે જવાબ ફેરેડેમાં જ લખીએ, એટલે કે જે આપેલો જ લખીએ, તો એ કેટલું થશે? 10 માઇક્રોફેરાડે થશે, બરાબર। તો બધાની વેલ્યુ મૂકી દો, આવી ગણતરી કરવા કરતાં સાદી ગણતરી આપણે જલ્દી સરળ પડે એટલા માટે। તો આ 1/C-1/10+1/10, બરાબર, પ્લસ 1/10, ઠીક છે। ચાલો હવે જોજો, આધાર સરખા હોય તો અંશનો સરવાળો બાદબાકી થઈ શકે, બરાબર। આધાર સરખા છે એટલે શું લખાશે? 1/C-1+1+1=3/10। તમને કોણ જોઈએ છે? C-ડેશ જોઈએ છે, આને ઉપર લઈ જાઓ તો આ ઉલટાઈ જશે, એટલે શું લખાશે? C-10/3, આટલા શું? માઇક્રોફેરાડે, સમજ પડી? આ બધું માઇક્રોફેરાડેમાં છે, જો આપણે માઇક્રોફેરાડેમાં જ આવે કે નહીં, ચાલો આગળ જુઓ। ચાલો, હવે આટલાનો કેસ પતી ગયો, આજે 3 હતા તે, એમાંથી મેં એક કેપેસિટર બનાવી દીધું, કયું કેપેસિટર બનાવી દીધું? C-ડેશ। હવે આટલાને, આટલામાંથી એક બનાવ્યો ને, તેને દોરવું હોય ટાઈટ દોરાય, ચાલો આ તમારો C-ડેશ છે, 3ને મિક્સ કરી દીધા અને એમાંથી આ C-ડેશ બનાવી દીધો। ચાલો, હવે આ C-ડેશ સાથે આ કેવી રીતે જોડેલો છે? સમાંતરમાં છે, કોણ? C4, તો એને દોરવું હોય તારી રીતે દોરાય, આ તમારું C4 છે,
અને એની સાથે આપણી બેટરી તો છે જ, આ વી ઇઝ ઇક્વલ ટુ 500 વોલ્ટની બેટરી તો છે જ. આ કોણ છે? C4 છે. હવે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા આ સી ડેશ અને C4 આ બંને એકબીજા સાથે કેવી રીતે જોડેલા છે? સમાંતરમાં છે, બરાબર ને? જો વિદ્યુત પ્રવાહ અહીંથી નીકળવાનો, બરાબર, તો અહીંયા પહોંચે એટલે બે માર્ગ મળે, બે માર્ગ એટલે એક કરતાં વધુ માર્ગો મળે, તો એવા જોડાણને શું કહેવાય? સમાંતર જોડાણ. તો આપણે અહીંયા લખીએ, ચાલો હવે બરાબર આકૃતિ પરથી, બરાબર તમે આકૃતિ પરથી શું લખી શકો કે આ સી ડેશ અને બીજું કોણ C4 કેવી રીતે જોડેલા છે? સમાંતરમાં છે, બરાબર, સમાંતરમાં છે. આથી આખા પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ, બરાબર, સમતુલ્ય કેપેસિટન્સ શું થશે? તો સી ઇઝ ઇક્વલ ટુ સી ડેશ પ્લસ C4. આ ફેનને થોડો પાછળ લઈ જાઉં, બરાબર, ચાલો. ઇઝ ઇક્વલ ટુ આ સી ડેશ બરાબર કેટલા છે? તો સી ડેશ ઇઝ ઇક્વલ ટુ 10/3 પ્લસ, બરાબર, આ C4 કેટલો છે? તો C4ની વેલ્યુ કેટલી આપેલી છે આપણે? C4ની વેલ્યુ પણ આટલી જ છે, લખી દઉં 10, બરાબર. 10^30 ને બીજા 10 એટલે કેટલા? 40/3. આ શું આવી ગયું તમારું? આટલા માઇક્રો ફેરાડે એ તમારો સમતુલ્ય કેપેસિટન્સ આવી ગયો. આપણે આટલા ભાગ્યા આટલા કરીએ તો જવાબ કેટલો આવશે? સી ઇઝ ઇક્વલ ટુ 13.3, બરાબર, માઇક્રો ફેરાડે જેટલો તમારો જવાબ આવશે. એ તમને જ્યાં પરિપથ આપેલો તે એ આખા પરિપથનો સમતુલ્ય કેપેસિટન્સ થાય. ચાલો એક કેસ તમે પતાવી દીધો છોકરાઓ, હવે બીજો કેસ કયો કે આ દર એક કેપેસિટર પર વિદ્યુતભાર કેટલો હશે? હવે આ પણ થિયરી યાદ કરો, મેં તમને એક થિયરી લખાવેલી છે, તમને તફાવત આપેલો છે, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત મેં તમને લખાવેલો છે, બરાબર. હવે સાંભળો, એની અંદર તમને એવું કીધેલું કે આ જે સમાંતર જોડાણ હોય તે શ્રેણી જોડાણ હોય તે, તો શ્રેણી જોડાણમાં અહીંયાથી જેટલો આના પર જેટલો વિદ્યુતભાર હોય એટલો જ વિદ્યુતભાર આના પર બી હોય, એટલો જ વિદ્યુતભાર આના પર બી હોય, સમજ પડી? ચલો, હવે તમને એમ થતું હશે કે આવું કેમ થાય બધા પર શ્રેણી જોડાણ માટે, બરાબર, યાદ રાખજો, તમારા હાસ્યમાં લખી રાખો, બરાબર, મેં તમને લખી પણ આપું છું. શું લખી દેવાનું? કે શ્રેણી જોડાણ માટે ક્યુ કેવો થશે? સમાન થશે, બરાબર, અને વી કેવું થાય? જુદા જુદા, જુદા જુદા મીન્સ કે એ બધામાં વહેંચાય, બરાબર. જ્યારે સમાંતર જોડાણ માટે ક્યુ કેવા થશે? જુદા જુદા, બરાબર, અને વી કેવું થાય? સમાન. મેં તમને કીધેલું કે આપણા ઘરમાં જે વાયરિંગ કરેલું હોય તે બધું સમાંતર જોડાણ હોય તો જ, તમે ધારો કે શ્રેણી જોડાણ હોય તો આને મેં બંધ કરું તો આ બધા બંધ થઈ જાય, સમાંતરમાં હોય તો આ એકને બંધ કરી દે તો આટા ચાલુ રહે, સમજ પડી? એવું, બરાબર, એટલે કે વોલ્ટેજ સમાંતર જોડાણ માટે કેવું? સરખું, બરાબર, અને શ્રેણી જોડાણ માટે કેવું? જુદું જુદું. જુદું જુદું મીન્સ કે અહીંયાથી તમે જે આપો છો વોલ્ટ તે બધા અહીંયા વહેંચાય. જો આ કૂવો છે, આ કૂવામાંથી નીકળ્યું તો એ થોડુંક પાણી દેવાનું, જે બી પાણી નીકળતું છે એટલે કે 20 વોલ્ટ નીકળ્યા, એ થોડોક વોલ્ટેજ આમાં જવાનો, થોડોક આમાં જવાનો. હવે કેટલો જશે તે બધા પર ડિપેન્ડ, આનું કેપેસિટન્સ પર ડિપેન્ડ, આના કેપેસિટન્સ પર ડિપેન્ડ, આના પર. કેપેસિટન્સ મીન્સ કે એની કેપેસિટી, બરાબર. ચાલો, હા, હવે આપણે લખીએ અહીંયા કે કેવી, કયા જોડાણ માટે? શ્રેણી જોડાણ માટે, બરાબર. શ્રેણી જોડાણ માટે સૂત્ર શું થાય? વી ઇઝ ઇક્વલ ટુ V1 + V2 + V3 આના પરથી, બરાબર. ચાલો, એટલે લખી દેવા અહીંયા વી ઇઝ ઇક્વલ ટુ, ચાલો, સૂત્ર શું થાય? આપણું ફેવરેટ સૂત્ર આ ચેપ્ટરનું, આ સી ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું થાય? Q/V, બરાબર ને? ચાલો, therefore V ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? આ સૂત્ર પરથી વી ને આ અહીંયા જશે તો અહીંયા જશે Q/C, તો અહીં લખી દઉં આ Q/C1 + Q/C2 + Q/C3. મેં આ કેવી રીતે લખ્યું ખબર પડી? આના પરથી, ઠીક છે, બરાબર. અને આ બધા સરખા કેવા જોડાણ માટે? સેમ જોડાણ માટે. વાંચો, ક્યુ કેવું? સમાન, એટલે સમાન, ઠીક છે. ચાલો, હવે મારી ક્યુને કોમન કાઢી લઉં તો વી ઇઝ ઇક્વલ ટુ ક્યુ, અહીંયા શું બચ્યું? 1/C1 + 1/C2 + 1/C3,
ठीक छे, तमने कौन जोईए छे, वाँचो वाँचो, विद्युत भार बराबर शोधो, बराबर। चलो तमे हवे आमां जो 1 upon c1 plus 1 upon c2 plus 1 upon c3 नी वेल्यू आपणे शोधेली छे, आ 1 upon c1 plus c2 plus c3 3 by 10 बराबर। अने जो तो हूँ कही दूँ समीकरण एक अहीं लखी देव बराबर, समीकरण एक पर थी डायरेक्ट वेल्यू मुकता छे बराबर, v इज इक्वल टू क्यू, अने आनी वेल्यू केटली आवेली 3 बाय 10। चलो विद्युत भार जोईए छे एटले आने करता बनावू तो आ भूम देने नीचे नीचे एटले के उल्टाई जशे तो शुं लखाशे, q इज इक्वल टू 10 बाय 3 इनटू v। चलो v नी वेल्यू केटली छे 500। चलो केटलो जवाब आवशे आनो गुणाकार करे तो 1666.6 इनटू 10^6 बराबर। चलो आटला कूलम विद्युत भार आवशे, ठीक छे, आ पॉइंट ने आपणे आ बाजु खसेड़ी दीए तो 1.67 इनटू 10^-3 कूलम थशे। जोजो 1 2 અને 3 એટલે 6 માંથી 3 જેટ માઈનસ થઈ થાનું। ચાલો આ તમારો વિદ્યુત ભાર આવી ગયો, કોના પરનો વિદ્યુત ભાર આવી ગયો, c1 પરનો આવી ગયો, c2 પરનો આવી ગયો અને c3 પરનો આવી ગયો બરાબર। કેમ દરેક પર વિદ્યુત ભાર કેવો છે, સરખો જ, અને તે કેટલો આટલો છે બરાબર। ચાલો હવે c4 બરાબર, ચાલો આના પરનો આપણે વિદ્યુત ભાર જોઈતો હોય તો આપણો ફેવરિટ સૂત્ર અલ્લો આજ આમાંનો એક q ને કરતા બનાવી દો। ચાલો એ જ રીતે एज रीते आपणे एज रीते एवुं नहीं लखी सके, आपणे लखीए c4 परनो विद्युत भार बराबर, तो शुं लखाशे c4 परनो विद्युत भार ने हुं कही दऊं q4, तो q4 इज इक्वल टू आने मैं करता बनावुं तो v इंटू c थई जाय ने। चलो तो लखी दऊं v इंटू c4, चलो v नी वेल्यू केटली छे 500 अने c4 केटलुं छे, तो c4 छे तमारुं 10 माइक्रो कूलम एटले 10^-6 फेरेडे बराबर। चल आ बेनो गुणाकार करिए तो केटलो जवाब आवशे 5 × 10^-3 कूलम, आ तमारो जवाब छे। तो विद्यार्थी मित्रों आजे पीडीएफ नथी मोकलावानो, आना परथी ज एक बे वार विडियो जुओ अने आना परथी ज तमारे आखो दाखलो लखीने मने मोकलावानो छे, पर्सनलमां मोकलावजो बधा, थैंक यू।